नमस्ते बाळ मित्रों, आजे आपणे गणितमां प्रकरण 3 तमे केटलो ऊंचकी सको छो एमां आगळ समजीशुं। जेना माटे तमारे गणितनी पाठ्यपुस्तकमां पेज नंबर 21 खोलवानो रहेशे, जेमां एक वार्ता छे छोटू वांदरो अने गाजर, जे आपणे समजीए। चिक्की अने मिक्की સસલાએ એક થેલો જોયો, તેમાં ગાજર હતા। ચિક્કી અને મિક્કી નામના બે સસલા છે, એમણે જોયું કે એક થેલો પડ્યો છે, એની અંદર એમણે ગાજર જોયા। ત્યાં જ બાજુમાં એક છોટો વાંદરો આરામ કરતો હતો। ચિક્કી અને મિક્કી ઝઘડવા લાગ્યા, બંને ઝઘડે છે। ચિક્કી કહે, હું મોટા ગાજર લઈશ, તો મિક્કી કહે, ના હું મોટો છું તેથી હું મોટા ગાજર લઈશ। આ વાતચીત વાંદળભાઈએ સાંભળી, અને વાંદરો છે એ છોટો વાંદરો તેમની મદદે આવ્યો અને તેમને કહે છે, હું તમને મદદ કરું, અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ। સરખા ભાગ એટલે કે બંનેને સરખા સરખા ગાજર મળે એ રીતે, પરંતુ કેટલાક ગાજર મોટા છે અને કેટલાક નાના, અમે શું કરીએ। છોટું વાંદરો તેમને મદદ કરવા કશુંક લાવ્યો। છોટું વાંદરો છે એ તેમના હાથમાં કાંઈક લઈને આવે છે। ચિક્કી અને મિક્કીની મદદ કરવા માટે છોટો વાંદરાએ શું વાપર્યું તે વિચારો, તેનું ચિત્ર વાંદરાના હાથમાં દોરો। આ વાંદરાભાઈ છે એ ચિક્કી અને મિક્કીની મદદ કરવા માટે શું લઈ આવ્યો હશે, તમને ખબર પડી? છોટો વાંદરો ચિક્કી અને મિક્કીની મદદ કરવા માટે તાજવું લઈ આવ્યો હશે, જેનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે। તમે તમારા મમ્મી પપ્પાની મદદ લઈ શકશો। આગળ જોઈએ, તમારા માતા પિતા તમારા પરિવાર માટે ગાજર ખરીદે છે, એકવાર ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદે છે, જેનો જવાબ તમારે લખવાનો છે। તમારા મમ્મીની મદદ લઈ શકશો। શાકભાજી વેચનાર ગાજરને કેવી રીતે તોલે છે, તમારા મમ્મીએ ગાજર લીધા, પણ ગાજર એણે કેવી રીતે તોલ્યા હશે શાકભાજી વેચનારે, તેનો જવાબ તમારે અહીંયા તમારા મમ્મીને પૂછીને લખવાનો છે। આગળ સિમરન છે, આ સિમરનનું ઘર છે। આ સિમરન, તેના પપ્પા, તેના મમ્મી, આ સિમરનના ઘરનો સ્ટોરરૂમ છે। સિમરનના પિતાજીને તેમના ઘરના સ્ટોરરૂમમાંથી કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકવી છે। સિમરન તેના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે। સિમરન કયો થેલો ઊંચકી શકશે તેનું અનુમાન કરો। સિમરન એક નાની બાળકી છે, તો એ કયું વજન ઊંચકી શકશે, જેમ કે 1 કિલોગ્રામ મીઠું, 1 કિલોગ્રામ ઘી, જેનું વજન ઓછું છે, જે સિમરન કદાચ ઊંચકી શકશે। કોણ શું ઊંચકી શકશે તેનું અનુમાન કરો। તેના પિતાજી કયો વજન ઊંચકી શકશે આમાંથી, જેમ કે વધારે વજનવાળી વસ્તુ હોય, 5 કિલોગ્રામ લોટ છે, 5 કિલોગ્રામ ચોખા છે, જે કદાચ તેના પપ્પા ઊંચકી શકશે, તો તેનો જવાબ તમારે અહીંયા લખવાનો છે। તેની માતા એ કયો વજન ઊંચકી શકશે, તેની નાની બહેન, સિમરનને એક નાની બહેન છે, તે કયું વજન ઊંચકી શકશે, તેના જવાબ તમારે અહીંયા લખવાના છે। શું સિમરન કોઈ પણ 2 થેલા એકસાથે ઊંચકી શકશે, જો હા તો કયા કયા, તે અહીંયા લખવાનું રહેશે। હવે તમે કયો થેલો ઊંચકી શકશો સ્ટોરરૂમમાંથી, તમારે એનું અનુમાન કરવાનું છે અને તેનો જવાબ તમારે અહીંયા લખવાનો છે। આગળ એક સરસ માહિતી આપેલી છે, કીડી છે। કીડી એમ કહે છે કે હું મારા કરતાં ભારે ખાંડનો દાણો ઊંચકી શકું છું। કીડીનું વજન હોય એના કરતાં કીડી પોતાના વજન કરતાં વધારે વજન ઊંચકી શકે છે। આપેલા પ્રાણી અને પક્ષીના ચિત્રને તે ઊંચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય રીતે જોડો। કાગડો, હાથી, ગધેડો, ગલુડી, બોલ, ખાંડની ગુણી, લાકડું અને પર્ણ, જેને આપણે જોડવાનું છે, આ છે કાગડો। કાગડો આ 4માંથી કઈ વસ્તુ ઊંચકી શકશે, તો પર્ણ, તો આપણે એને પર્ણ સાથે જોડીશું। આ રીતે તમારે હાથી, ગધેડો અને ગલુડિયું કઈ વજન ઊંચકી શકશે તે હોમવર્કમાં કરવાનું છે। તો પેજ નંબર 21
22 અને 23 જેમાં તમારે યોગ્ય માહિતી પૂર્ણ કરવાની છે. અસ્તુ.